નમસ્તે વાલા બાળકો, ઈ લર્નિંગ ક્લાસીસમાં એકવાર ફરીથી આપનું હાર્દિક સ્વાગત છે. બાળકો, આજે આપણે ધોરણ 4માં ગુજરાતી વિષયમાં નવો એકમ સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છીએ. એકમ 12, જેનું શીર્ષક છે માજીની ખાવા પાઉંભાજી. બાળકો, માજી એટલે કે ઘરડા ડોસીમાં, એને શું ખાવું છે? પાઉંભાજી ખાવા છે. તો અહીં એક સુંદર મજાની વાર્તા આપવામાં આવી છે. ચાલો આપણે જોઈશું વાર્તામાં શું છે. એકમ 12, માજીને ખાવા પાઉંભાજી. બાળકો, વાર્તા સાંભળવી કોને ન ગમે? બધાને વાર્તા સાંભળવાની મજા પડતી હોય છે ને, અને તમારા જેવા નાના બાળકોને તો વાર્તા સાંભળવી ખૂબ જ ગમતી હોય છે. તો અહીં પણ પ્રશ્ન 1માં સરસ મજાની વાર્તા આપવામાં આવી છે અને સુંદર મજાનું ચિત્ર આપવામાં આવ્યું છે. આ ચિત્ર ખેતરનું છે અને આ છે માજી. માજીના હાથમાં લાકડી છે, થેલી છે, અને ખેતરમાં તો વિવિધ જાતના લીલા શાકભાજી આપણને દેખાઈ રહ્યા છે. રીંગણ, દૂધી, ભીંડા, વટાણા, ટામેટાં, કોબી, ફુલેવર છે ને. તો આવો જોઈએ આ વાર્તામાં શું છે. એક હતા માજી, તેમને પાઉંભાજી ખાવા હતા. તેમણે હાથમાં થેલી લીધી અને શાકભાજી લેવા ખેતરે ગયા. ખેતરમાં તો સરસ મજાના તાજા લીલા શાકભાજી. માજી કહે, આવો તાજા શાકભાજી, આવો લીલા શાકભાજી, માજીને ખાવા પાઉંભાજી. એક માજી હતા, તે ક્યાં ગયા? તેને શું ખાવું હતું? પાઉંભાજી ખાવી હતી. તો તેણે શું કર્યું? હાથમાં થેલી લીધી અને શાકભાજી લેવા ખેતરમાં ગયા. તો ખેતરમાં શું હતું? સરસ મજાના તાજા અને લીલા શાકભાજી હતા. માજીએ શું કહ્યું? કે તાજા શાકભાજી, લીલા શાકભાજી તમે આવો, મારે તો પાઉંભાજી ખાવા છે. કોબીજ અને ફુલેવર દડબડ દોડતા માજીની થેલીમાં બેસી ગયા. હવે કોબીજ અને ફુલેવરે શું કર્યું? દડદડ કરતા આવ્યા અને માજીની થેલીમાં બેસી ગયા. માજી કહે, આવો તાજા શાકભાજી, આવો લીલા શાકભાજી, માજીને ખાવા પાઉંભાજી. માજીએ ફરીથી આવી રીતે કહ્યું. હવે દૂધી છે, દૂધી શું કહે છે? દૂધી કહે, માજી મને લઈ જાઓ. માજી કહે, ના, આજે તારું કામ નથી, હું હલવો બનાવું ત્યારે તું આવજે. દૂધીએ શું કહ્યું માજીને? કે મને તમે લઈ જાઓ. તો માજીએ શું કહ્યું? કે ના, આજે તારું કામ નથી, આજે તો મારે પાઉંભાજી બનાવવા છે, તો હું જ્યારે હલવો બનાવું ને ત્યારે તું આવજે. માજીને આદુ અને વટાણા કહે, અમે આવીએ. આદુ અને વટાણાએ શું કહ્યું માજીને? કે અમે આવીએ. માજી કહે, હા, તમારી જરૂર છે, તમારા વગર પાઉંભાજી નહીં બને. માજીએ આદુ અને વટાણા લીધા. માજી આગળ ગયા અને બોલ્યા. માજીએ શું કર્યું? આદુ અને વટાણાએ કહ્યું કે અમે આવીએ. તો માજીએ કહ્યું કે હા, તમારી તો જરૂર છે, તમારા વગર તો પાઉંભાજી નહીં બને. માજીએ આદુ અને વટાણા લીધા અને માજી આગળ ગયા અને બોલ્યા, આવો તાજા શાકભાજી, આવો લીલા શાકભાજી, માજીને ખાવા પાઉંભાજી. ત્યાં તો લાલ લાલ ટમેટાં, ધાણા, લસણ,
તીખા લીલા મરચાં અને લીલી ટોપીવાળા રીંગણા આવીને માજીની સામે ઊભા રહ્યા. માજી આવી રીતે કહ્યું તો કોણ કોણ આવ્યું? લાલ લાલ ટામેટા આવ્યા, ધાણા લસણ આવ્યા, તીખા લીલા મરચાં આવ્યા અને લીલી ટોપીવાળા રીંગણા. લીલી ટોપી એટલે રીંગણાની ઉપર આવી રીતે લીલું ડીટિયું હોય છે ને, તો લીલી ટોપીવાળા રીંગણા પણ આવી અને માજીની સામે ઊભા રહ્યા. માજી આ બધાને થેલીમાં મૂકી દીધા. માજી કહે, આવો તાજા શાકભાજી, આવો લીલા શાકભાજી, માજીને ખાવા પાઉંભાજી. માજી તો થેલી લઈને ખેતરમાં ગયા છે અને પાઉંભાજીમાં જે શાકભાજી જોઈ છે તે શાકભાજી તેણે થેલીમાં લીધા છે, જેમ કે ફુલેવર, કોબીજ, લીલી ટોપીવાળા રીંગણા, વટાણા, આદુ, ટામેટાં, ધાણા, લસણ. આવી બધી વિવિધ જાતના શાકભાજી માજીએ પોતાની થેલીમાં લીધા. માજીએ ડુંગળી બટેકાને બહુ બૂમો પાડી. એ તો જમીનમાં જ હતા. સાંજ પડી, માજીએ ડુંગળી બટેકાને બહુ બૂમો પાડી, પણ ડુંગળી બટેકા ક્યાં ઉગે? જમીનની અંદર. તો ડુંગળી બટેકા તો જમીનમાં જ હતા. સાંજ પડી, અંધારું થઈ ગયું હતું, ડુંગળી બટાકા ન મળ્યા. માજી નિરાશ થઈ ઘર તરફ ચાલવા લાગ્યા. રસ્તામાં શાકભાજીની દુકાન આવી. અચાનક દુકાનમાંથી અવાજ સંભળાયો, માજી અમને તો લઈ જાઓ. હવે માજીએ ખેતરમાં ડુંગળી બટેકાને બૂમો પાડી, પરંતુ અંધારું થઈ ગયું હતું અને ડુંગળી બટાકા તો જમીનની અંદર હતા. તો માજી નિરાશ થઈ અને ઘર તરફ જતા હતા ત્યાં રસ્તામાં શાકભાજીની દુકાન આવી અને અચાનક દુકાનમાંથી અવાજ આવ્યો. શું અવાજ આવ્યો? કે માજી અમને તો લઈ જાઓ. કોણ બોલતું હતું? ડુંગળી અને બટાકા. માજી ડુંગળી અને બટાકાનો અવાજ ઓળખી ગયા. માજી ખુશ થઈ ગયા. માજીએ ખૂબ વહાલથી તેમને હાથમાં લીધા ત્યારે બટાકા બોલ્યા, પણ માજી અમને ચપ્પુથી કાપશો નહીં હો. બટાકાએ શું કહ્યું? કે માજી અમને ચપ્પુથી કાપશો નહીં હો. ડુંગળી કહે, મને ચપ્પુથી કાપશો ને તો હું તમારી આંખમાં પાણી લાવી દઈશ. ડુંગળીએ શું કહ્યું? કે મને જો તમે ચપ્પુથી કાપશો ને તો હું તો તમારી આંખમાં પાણી લાવી દઈશ. હું તમને રડાવ્યા વિના તો નહીં રહું. હા, માજી રાજી થતા ઘરે ગયા. માજીએ ડુંગળી અને બટાકા લીધા અને રાજી થતા થતા, રાજી એટલે કે ખુશ થતા થતા ઘરે ગયા. ઘરે પહોંચી માજીએ શાકભાજીને ધોયા. બાળકો, બહારથી શાકભાજી આપણે લઈ આવીએ ત્યારે ઘરે આવીને તેને ધોઈએ છીએ ને, અને ધોઈને પછી તેનું સરસ મજાનું શાક કે કોઈ પણ વાનગી બનાવીએ છીએ ને. તો માજીએ શું કર્યું? શાકભાજી ધોયા, હોંશથી તેમણે પાંવ સાથે ખાવા માટેની ભાજી બનાવી. માજીએ શું બનાવ્યું? હોંશથી, હોંશથી એટલે એકદમ ખુશ થઈને, ઉત્સાહમાં આવીને માજીએ હોંશથી પાંવ સાથે ખાવા માટેની ભાજી બનાવી. માજીએ પડોશીને પણ ભાજી આપી. સૌએ આનંદથી ભાજી ખાધી. માજીએ ખાધા પાઉંભાજી. માજીએ શું કર્યું? શાકભાજી ધોઈ અને હોંશથી પાંવ સાથે ખાવાની ભાજી બનાવી અને માજીએ શું કર્યું? પડોશીઓને પણ ભાજી આપી. સૌએ આનંદથી ભાજી ખાધી. માજીએ ખાધા પાઉંભાજી. તો બાળકો, મજા પડીને વાર્તા સાંભળવાની. અહીં માજીને શું ખાવું હતું? માજીને તો પાઉંભાજી ખાવા હતા અને પાઉંભાજી માટે તેમણે ખેતરમાં જઈ અને વટાણા, કોબીજ, ફુલેવર, ડુંગળી, બટાકા, ટામેટાં, આદુ, લસણ, વિવિધ લીલા શાકભાજી લીધા ને, અને ઘરે આવીને સરસ મજાની ભાજી બનાવી, પડોશીને પણ આપી અને પોતે પણ ખાધી. તો બાળકો, લીલા શાકભાજીમાં ખૂબ વિટામિન હોય છે.
तो आपणे पण लीला शाकभाजी खावा जोईए अने पावभाजी तो तमने भावती ज हशे अने तमे खाता ज हशो हे ने। तो आपणे जम्मामां दरेक लीला शाकभाजी खावा जोईए। बाळको, आशा छे कि तमने आ वार्ता सरस रीते समझाई गई हशे अने खूब मजा पड़ी हशे। नेक्स्ट विडियो में आपणे आ वार्ता परथी ज केटलाक प्रश्नों जवाब आपवामां आव्या छे ते जोईशुं। थैंक यू।